જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે। તે ઘણા સજીવોનું ઘર છે। ભૂમિમાં ખેતી માટે ખૂબ જ મહત્વની ખેતી ખોરાક કપડાં રહેઠાણ પૂરું પાડે છે। બરાબર, ભૂમિ છે ખેતી માટે ખૂબ જ મહત્વની છે। તે ખેતી ખોરાક કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે। આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે। પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે। હવે ભૂમિ જીવનથી ભરપૂર, એમાં શું લખ્યું છે કે એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બહુ જોઈએ અળસિયાની ભૂમિમાંથી બહાર નીકળતા જોયા। પહેરીને આશ્ચર્ય થયું કે આ જે ભૂમિ છે તે ભૂમિમાં અન્ય સજીવો પણ રહેતા હશે, તો ચાલો આપણે શોધી કાઢીએ। તો પ્રવૃત્તિ 9.1માં શું કરવાનું છે, કેટલાક માટીના નમૂના લો અને તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો। તમે બહિગુણ લેન્સ વાપરી શકો છો। દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરવાની છે આપણે। બરાબર, હવે તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો। તમે એકત્ર કરેલ માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલ માટીના નમૂના જેવા જ છે। ભૂજો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે। તેઓએ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે અને ખરું ને? બરાબર, તે ખરો આનંદ છે। એટલે કે શું કરે છે, બધા બાળકો માટી સાથે રમે છે, તેવી જ રીતે ભૂજો અને પહેલીએ પણ માટીની ઘણી રીતો વાપરી છે અને તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે। હવે જોઈએ 9.1માં કોષ્ટક આપેલ છે, તો બગીચાની માટી, તો તેમાં બગીચામાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે, તો ઘાસ જોવા મળે, બરાબર, પછી મોગરો, ગુલાબ, અમુક ઘણી બધી વનસ્પતિ બગીચામાં જોવા મળે છે, પછી પ્રાણીમાં કીડી છે, બરાબર, અહીંયા શું લખ્યું છે, કીડી છે અને બીજે અન્ય સૂક્ષ્મ જીવો પણ હોય છે, પછી રસ્તાની બાજુની માટી, તેવી જ રીતે જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી, ત્યાં કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, પ્રાણી જોવા મળે છે અને અન્ય બીજા ઉદાહરણો એટલે કે અવલોકનો તમે જે કર્યા હોય તે તમારે અહીંયા લખવાના છે। હવે જુઓ શું લખ્યું છે કે ભૂમિની રૂપરેખા એટલે કે સોઇલ પ્રોફાઇલ, એને શું કહેવાય કે જમીનના કેટલા સ્તરો આવેલા હોય છે, બરાબર, ભૂમિ એટલે કે જમીન। તો જુઓ શું લખ્યું છે કે ભૂમિ છે એ વિવિધ સ્તરો ધરાવે છે। સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તો આપણે પ્રવૃત્તિ દ્વારા જાણીએ। થોડીક માટી લો, તેમાં શું નાખવાનું છે, હવે કે માટીના ઢેફાને હાથ વડે તોડી પાવડર બનાવો। એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 પાણીથી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો। તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય। હવે તેને થોડી વાર કોઈપણ હલનચલન વિના મૂકી રાખો। શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકના સ્તર જોવા મળે છે? આ સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે તેવી રીતે દોરો, બરાબર। સૌથી પહેલાં નીચેનું સ્તર છે કાંકરી, એની ઉપર રેતી, એની ઉપર ચીકણી માટી, એની ઉપર પાણીનું સ્તર ને એની ઉપર કયું સ્તર છે, તો સેન્દ્રિય પદાર્થનું સ્તર છે। તો જો શું લખ્યું છે કે શું તમે પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે। તમે કદાચ જાણ હશે કે ભૂમિ એ પવન, પાણી અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે। આ પ્રક્રિયાને અપક્ષય કહેવામાં આવે છે। કોઈપણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિ પર આધાર રાખે છે। હવે ભૂમિને લંબ રૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે। દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે। આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે, બરાબર। જો એ સ્તર, બી સ્તર, સી સ્તર અને લાસ્ટ શું છે, આધાર ખંડ। આપણે સામાન્ય રીતે ભૂમિના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી, બરાબર। હવે જુઓ, આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ। આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે। આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ।
તે આપણે પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારા પણ જોઈ શકાય છે. બરાબર, આપણે ભૂમિને કેવી રીતે વ્યવસ્થિત જોઈ શકીએ, કેવી રીતે માહિતગાર થઈ શકીએ? તો જ્યારે આપણે કૂવો ખોદતા હોય ત્યારે, મકાનનો પાયો નાખતા હોય ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ. હવે જુઓ, સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રીય પદાર્થનો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રીય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિ પોષક તત્વ પૂરા પાડે છે. આ સ્તરને સામાન્યપણે છિદ્રાળુ, નરમ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને શું કહેવામાં આવે છે? ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહેવામાં આવે છે. બરાબર, શું લખ્યું છે કે સૌથી ઉપરનું સ્તર કેવું હોય છે? સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. તો આવી ભૂમિને શું કહેવામાં આવે છે? ઉપરી ભૂમિ કહેવામાં આવે છે અથવા તો એ સ્તર કહેવામાં આવે છે. હવે જુઓ, કીડીઓ છે. કીડીઓ, ઉંદરો, છંછુંદર, ઢાલિયા, જીવડા જેવા પ્રાણીઓ રહેઠાણ પૂરું પાડે છે. બરાબર, નાની વનસ્પતિઓ મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્ય વધુ હોય છે. આ સ્તર સામાન્ય પ્રમાણે સખત અને સઘન હોય છે, જેને શું કહેવામાં આવે છે? બીજસ્તર કે મધ્યસ્તર કહેવામાં આવે છે. બીજસ્તર અને મધ્યસ્તર કોને કહેવામાં આવે છે? તો તેના પછીના સ્તરમાં શું આવેલા હોય છે? સેન્દ્રીય પદાર્થો અને ઓછી માત્રામાં વધુ ખનિજ દ્રવ્ય હોય છે. અને આ સ્તર કેવું હોય છે? સખત હોય છે અને સઘન હોય છે. અને તેને શું કહેવામાં આવે છે? બીજસ્તર કહેવામાં આવે છે અથવા તો મધ્યસ્તર કહેવામાં આવે છે. હવે ત્રીજું સ્તર, ત્રીજા સ્તરને શું કહેવામાં આવે છે? તો શિસ્તર કહેવામાં આવે છે, જે ફાટા થતા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધારખંડ હોય છે, જે ખૂબ જ સખત હોવાથી તેને કોદાળી વડે ખોદવું અઘરું છે. બરાબર, આપણને અહીંયા ભૂમિની રૂપરેખા દેખાડી લે છે. સૌથી ઉપર કયું સ્તર આવેલું છે? એ સ્તર આવેલું છે. એની નીચે બી સ્તર, અને નીચે સ્તર, અને સૌથી નીચે આધારખંડ આવેલો હોય છે. એ સ્તર કેવું હોય છે? નરમ હોય છે, છિદ્રાળુ હોય છે અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. બી સ્તર કેવું હોય છે? તેમાં ખનિજ દ્રવ્ય વધુ હોય છે, સખત હોય છે અને સઘન હોય છે. અને સી સ્તર કેવું હોય છે? કે તે ત્રીજું સ્તર છે અને ફાટાવાળું હોય છે, તિરાડ ધરાવે છે અને નાના નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે. બરાબર, અને એની નીચે કયું આવે, શું કયું સ્તર આવેલ છે? તો આધાર ખડક આવેલ હોય છે. બરાબર, હવે બીજી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું.